વર્ષોની પરંપરા પ્રમાણે મહાભારતમાં વર્ણન પ્રમાણે આપણા શાસ્ત્રમાં અનેકો ઉત્સવ છે એ પ્રકારનો એક ઉત્સવ છે શસ્ત્ર અને શાસ્ત્રનું પૂજન. શસ્ત્ર અને શાસ્ત્ર એક શક્તિ છે જે શક્તિના કારણે આપણે આપણી બધી ગતિવિધિઓ કરે છે. વેપારી માટે તેનો વેપાર શાસ્ત્ર છે, એવી રીતના જ અલગ અલગ શાસ્ત્ર અને શસ્ત્રની પૂજન થાય છે. તો આ દિવસે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન માટે ભગવાનનું બાલ્ય સ્વરૂપ શ્રી શારદાપીઠ સંચાલિત મંદિરો દ્વારા આ પૂજન પદ્ધતિ કરવામાં આવે છે. અમારા શંકરાચાર્ય મહારાજ સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજના આશીર્વાદથી એને એમની આજ્ઞાથી અમે લોકો આવી રીતના ભગવાનનું જે બાલ સ્વરૂપ છે એમને સમીના વૃક્ષ આગળ લઈ એનું પૂજન કરી અને એની સાક્ષીએ શાસ્ત્રનું શસ્ત્રનું પૂજન કરી અને ભગવાનને એને વધારે શક્તિમાન કરવાની પ્રાર્થના કરીએ છીએ અને સમાજના સુખ માટેની પ્રાર્થના કરીએ છીએ. આ પૂજન મહાભારતમાં વર્ણન આવે છે. જ્યારે ભગવાન જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં જાય છે ત્યારે પોતાના અસ્ત્ર અને શસ્ત્ર ક્યાં રાખવા એ પ્રશ્ન આવતા ભગવાને સમીના વૃક્ષમાં પોતાના અસ્ત્ર શસ્ત્ર રાખવા એવું વચન કર્યું છે. એ માન્યતા પ્રમાણે આજે પણ એ પરંપરા ચાલુ છે અને એ ભગવાનનું જે સ્વરૂપ છે એની વિધિવત પૂજન થાય છે અને શાસ્ત્રનું ને શસ્ત્રનું રક્ષણ માટેની પ્રાર્થના થાય છે.